પૂર્ણ પુરુષોત્તમ મહિનો પૂરો થયો હતો ત્યારે ગોપીઓની અને ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ મારી તપશ્ચર્યાથી શક્તિ પ્રાપ્ત કરી અને 16 સપ્ટેમ્બર 2012 7:30 વાગે મેં સતયુગની સ્થાપના કરેલી જ છે. અને સતયુગના પ્રભાવને હિસાબે જ હિન્દુસ્તાને છેલ્લા 20 વર્ષમાં જે આર્થિક પ્રગતિ કરી છે એ આર્થિક પ્રગતિ કરતાં યુરોપ અમેરિકાને 200 થી 225 વર્ષ લાગેલા. છેલ્લા 19 વર્ષથી ભારતમાં સતત એક ધારા સારા વરસાદ થાય છે એ પણ કલ્કી અવતારની તપશ્ચર્યાનું જ પરિણામ છે. કારણ કે દુષ્કાળ છે એ વૈશ્વિક ચેતનાનો રોગ છે. 5,500 વર્ષમાં એન્ટીગોડે વિશ્વની 3/3 ભાગની ખેડવાલાયક જમીનને રણ પ્રદેશમાં ફેરવી છે. કૃષ્ણ અવતાર પછી મેં જ્યારે પૃથ્વી છોડેલી ત્યારે સહારાનું રણ, ગોબીનું રણ અને રાજસ્થાન અને કચ્છનું રણ પણ હરિયાળા અને ગાઢ જંગલો હતા. 50 વર્ષ સુધી એક જગ્યાએ સતત વરસાદ ના પડે એટલે એ જમીન રણમાં ફેરવાઈ જાય. એટલે 1999માં મને જેવું તુરિયા અવસ્થા પ્રાપ્ત થઈ, શિવત્વ પ્રાપ્ત થયું, એ સાથે જ સાધના કરી અને મેં સંકલ્પો કરી કરી અને વરસાદ વરસાવેલો છે. 2013માં પણ ભાદરવા મહિનામાં દુષ્કાળ પાડવાની ગણતરી એન્ટીગોડની હતી ત્યારે જગદંબાએ મને સોમનાથ મોકલેલો. મેં અને મારી પત્નીએ ત્યાં 2 રાત્રિ અને 3 દિવસ સુધી સતત સાધના કરેલી, શિવજી અને જગદંબાના જાપ કરેલા. કારણ કે તમને ખબર ન હોય તો કહું, સોમનાથના મંદિરમાં શિવજીની લિંગની બે બાજુ, એક બાજુ અંબાજી માની મૂર્તિ છે અને બીજી બાજુ ત્રિપુરા સુંદરી ભવાની બહુચરાજી માની મૂર્તિ છે અને મારા કુળદેવી બહુચરાજી છે. અને ત્યાં મેં સાધના કરી અને સંકલ્પ કરી અને વરસાદ વરસાવેલો અને 1 રાતમાં 20 થી 22 ઇંચ વરસાદ 24 સપ્ટેમ્બરની આજુબાજુ થયેલો 2013માં અને મોટાભાગના ડેમો ભરી દીધેલા.